કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો, સ્વાગત છે તમારું વારું પાણીમાં. હું છું મીના માકડિયા. યુટ્યુબના માધ્યમથી આપના રસોડા સુધી પહોંચવાનો એક નાનકડો પ્રયાસ કરું છું, જેને આપ સાથ અને સહકાર આપી સફળ કરશો. તો જોઈએ આજની વાનગી. તો આજે આપણે બનાવશું ગોળ કેરીનું અથાણું. એના માટે મેં 2 કિલો કેરી લીધી છે. જે રાજાપુરી કેરી આવે છે એ અથાણા માટે સારી રહે છે અને દરવારી હોય છે, એટલે દરવારી હોય છે એના માટે અથાણા માટે સારી રહે છે. આ કેરીને મેં ધોઈ સાફ કરી અને કોરી કરીને રાખી છે. હવે આપણે એમાં મીઠું અને હળદર ભેળવશું. આ મીઠું છે, 4 થી 5 ચમચી આપણે મીઠું ઉમેરશું. અને ત્યાર પછી આપણે 2 ચમચી હળદર. પછી એને હાથથી આવી રીતે મિક્સ કરી લેવાની. આ રીતે સારી રીતે મિક્સ કરી હળદર મીઠાનું કોટિંગ થઈ જાય એટલે આપણે એને ઢાંકીને 1 દિવસ માટે 24 કલાક માટે રહેવા દેવાનું છે. હવે આપણે એને ઢાંકણ ઢાંકીને રાખી દેશું. તો કેરીને 1 દિવસ માટે હળદર મીઠામાં રાખી અને બીજા દિવસે આપણે એક કોટનના કપડામાં આ રીતે સૂકવી લેવાની છે. એક આખો દિવસ સુકાઈ જાય પછી બીજા દિવસે આપણે એને હાથમાં લઈ અને જોઈ લેવાનું છે. જરા પણ ભીની નથી, ભેજનું પ્રમાણ જરા પણ રહેવું ના જોઈએ. સાવ કોરી થઈ જાય પછી આપણે એને અથાણામાં ઉપયોગમાં લેવાની છે. 24 કલાક એટલે કે 1 દિવસ સૂકવ્યા પછી જોવાનું છે કે જરા પણ ભેજ કે ભીનાશ ના રહે. ત્યારે આપણે આ રીતે એક તપેલામાં લઈ લેવાનું છે. આ રીતે બરાબર કોરી થઈ જાય પછી જ આપણે તેને અથાણામાં ઉપયોગમાં લેવાનો છે. હવે આપણે અથાણા માટે બીજી કઈ કઈ સામગ્રી જોશે એ જોઈ લઈએ. એના માટે મેં સિંગ તેલ લીધું છે, જે અંદાજે 1.5 થી 2 લિટર જેવું જોશે. એને આપણે પહેલાં ગરમ કરી લેવાનું છે. તેલને આપણે સૌ પ્રથમ ગરમ કરવા મૂકી દઈશું. એકદમ ધુવાળા નીકળે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે. આ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા જોઈ લઈએ. એના માટે જોશે આપણે ગોળ, જેને તમે ખમણી અથવા છરીથી ઝીણો કાપી અને લેવાનો છે, જેથી કરીને અથાણામાં જલ્દીથી ઓગળી જાય. 1 કિલો કેરી હોય તો 1 કિલો ગોળ લેવાનો છે. બંને સરખા ભાગે લેવાનું છે, ગોળ પણ 1 કિલો અને કેરી પણ 1 કિલો. તો આ મેં 2 કિલો ગોળ લીધેલો છે. મારે 2 કિલો કેરી છે તો 2 કિલો ગોળ લીધો છે. રાઈના કુરિયા જે મેં 300 ગ્રામ જેવા લીધા છે. તમારે વધારે નાખવા હોય તો વધારે પણ નાખી શકો છો. પછી આ છે મેથીના કુરિયા જે 200 ગ્રામ જેવા લીધા છે. અને આ છે ધાણાના કુરિયા જે 100 ગ્રામ લીધા છે. આ મસાલો જો તમારા ઘરમાં બોરો, કાઠિયાવાડી ભાષામાં અમે તેને બોરો કહીએ છીએ આ મસાલાને, તો બોરો તમારા ઘરમાં વધારે ખવાતો હોય તો આનું પ્રમાણ તમે વધારે પણ લઈ શકો છો. આ છે લીલી વરિયાળી છે જેને મેં અધકચરી ખાંડી લીધી છે. આ આખા તીખા છે જેને પણ મેં અધકચરા ખાંડી લીધા છે. આ 1 ઇંચ જેટલો તજનો ટુકડો છે તેને પણ મેં અધકચરો ખાંડી લીધો છે. અને આ 10 થી 12 લવિંગ છે તેને પણ અધકચરા ખાંડી લીધા છે. આ 10 થી 12 નંગ સૂકા લાલ મરચા લીધા છે જેને આપણે આખા જ લેશું. આ હિંગ છે
બે મોટી ચમચી અંદાજે 50 ગ્રામ જેટલી લેશો. અને આ છે કાશ્મીરી લાલ મરચું, જે આપણે અંદાજે 100 ગ્રામ જેટલું નાખશું. કાશ્મીરી મરચાથી અથાણાનો કલર સરસ થાય છે. અને તીખાશ માટે જો તમારે સાદા મરચું લેવું હોય તો તમે અડધું કાશ્મીરી અને અડધું તીખું મરચું લઈ શકો છો. આ છે મીઠું, સ્વાદ મુજબ આપણે લેશું. આ છે હળદર, બે મોટી ચમચી જેટલી. હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે એ જોવા માટે તમે ચપટી રાઈના કુરિયા નાખો એટલે આ ઉપર આવશે. એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરશું અને 5 મિનિટ માટે ઠંડુ થવા દેશું. ત્યાં સુધીમાં આપણે બધો મસાલો મિક્સ કરી લઈએ. તો હવે આપણે અથાણાનો મસાલો બનાવી લઈએ. એના માટે મેં એક મોટું તપેલું લીધું છે. આના માટે આપણે મોટું વાસણ જ લેશું પહેલેથી. હવે આપણે એમાં આ રાઈના કુરિયા નાખીએ છીએ. રાઈના કુરિયાને આવી રીતે ગોળ રાઉન્ડમાં પાથરી દેવાના. હવે આપણે લેશું મેથીના કુરિયા. એને પણ આપણે આ રીતે ગોળ પાથરી દેશું. હવે આપણે લેશું ધાણાના કુરિયા. એને પણ આપણે આ રીતે ગોળ પાથરી દેશું. હવે લીધી છે આ વરિયાળી. વરિયાળીને પણ આપણે આ રીતે ઉપર નાખી દેશું. પછી લીધા છે આખા તીખા અધકચરા ખાંડેલા. એને પણ આપણે આમાં ઉપર નાખી દેશું. આ છે તજ અધકચરા ખાંડેલા. એને પણ આપણે આમાં ઉપર ઉમેરી દેશું. આ છે લવિંગ. એને પણ આપણે આમાં નાખી દઈશું. આ છે હિંગ, જેને આપણે અહીંયા વચ્ચે નાખી દઈશું. અને આ છે સૂકા લાલ મરચા, જેને આપણે આ રીતે ગોઠવી દેશું. હવે આપણે જે તેલ ગરમ કરેલું હતું એ આના ઉપર નાખશું. તેલને આપણે આ હિંગ અને મસાલા ઉપર નાખવાનું છે જેથી કરીને તેનો વઘાર સરસ રીતે થઈ જાય. આપણે જે તેલ ગરમ કરેલું હતું એ હવે આપણે આમાં નાખશું. ગરમ તેલને ફરતું નાખી અને આપણે 5 મિનિટ માટે એને ઢાંકી દેશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે એને ખોલશું. અને બરાબર હલાવી લેશું. આમાં તેલની જરૂર લાગે તો વધારે નાખવાનું. સોરી મિત્રો, હું હળદર નાખતા ભૂલી ગઈ હતી. હવે આપણે એમાં હળદર ઉમેરશું. સ્વાદ પ્રમાણે મીઠું, અથાણામાં મીઠું હંમેશા ચડિયાતું હોય છે
એટલે મીઠાનું પ્રમાણ સારું એવું નાખવાનું. અને આ છે કાશ્મીરી લાલ મરચું, જે થોડું તેલ ઠંડુ થાય પછી ઉમેરવાનું છે, જેથી કરીને કાળું ના પડે. પછી આપણે એને બરાબર મિક્સ કરી લેશું. આમાં મરચું હજી આપણે થોડું નાખશું. અને હવે આપણે આમાં કેરીના ટુકડા ઉમેરી લેશું. આ કેરીની સાથે જો તમારે ગાજરના ટુકડા અને ગુંદા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો છો. ગાજરને પહેલેથી આપણે સૂકવીને રાખવા પડે છે. કેરી, ગાજર, ગુંદા ત્રણેય મિક્સ અથાણું કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. હવે આપણે આમાં ઉમેરશું ગોળ, જે મેં છીણીને રાખેલો છે, અને 2 કિલો કેરી સામે 2 કિલો ગોળ આપણે એડ કરશું. હવે આપણે એને બરાબર હલાવી લઈશું. તો આ રીતે બરાબર હલાવી અને મિક્સ કરી લેવાનું છે. અને આને આપણે 3-4 દિવસ સુધી તપેલામાં જ રહેવા દેવાનું છે ઢાંકીને, અને એને દર 4-5 કલાકે એને હલાવતા રહેવાનું છે. અને 4-5 દિવસ સુધી તપેલામાં રાખવાનું છે, જ્યાં સુધી આનો ગોળ ઓગળી ના જાય. ગોળ ઓગળી જાય પછી એને આપણે એક બરણીમાં ભરી લેશું. હવે આપણે 3 દિવસ થઈ ગયા છે અથાણાને, અને જોઈએ કે ગોળ સારી રીતે ઓગળી ગયો છે. આ રીતે ગોળ સરસ ઓગળી જાય એટલે આપણે એક બરણીમાં, સાફ બરણીમાં ભરી લેવાનું છે. જનરલી જે ગોળનું રસો હોય છે એના કરતાં મારા અથાણામાં તમને ગોળનો રસો ઓછો દેખાશે. એનું કારણ છે કે અમારા ઘરમાં મસાલો જ વધારે ખવાય છે કેરી કરતાં, તો મેં મસાલાનું પ્રમાણ વધારે નાખેલું છે. લગભગ ડબલ મસાલો મેં નાખેલો છે. તમારા ઘરમાં પણ મસાલો વધારે ભાવતો હોય તો મેં જે માપ બતાવ્યું છે તેનાથી થોડું વધારે અથવા તો ડબલ પણ તમે લઈ શકો છો. તેમાં મસાલો એટલે કે રાઈ, મેથી, ધાણાના કુરિયા ડબલ લેવાના છે, ગોળનું પ્રમાણ ડબલ કરવાનું નથી. ગોળ તો કિલો સામે કિલો ગોળ જ લેવાનો છે, અને 2 કિલો કેરી હોય તો 2 કિલો ગોળ લેવાનો છે. તો હવે આપણે આને આ રીતે એક સાફ બરણીમાં ધોઈ, સાફ કરી, કોરી કરી લેવાની છે. ભેજનું પ્રમાણ કે ભીનાશ જરા પણ ના હોવી જોઈએ એવી બરણીમાં આપણે ભરી લેશું. તો આ રીતે આપણે અથાણાને બરણીમાં ભરી લીધું છે, અને અથાણું છે એ તેલથી ડૂબેલું જ રહેવું જોઈએ, જેના કારણે આખા વર્ષ માટે અથાણું બગડતું નથી. તો તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે અથાણાની મોજ લઈ શકો છો. તો તૈયાર છે આપણું ગોળ કેરીનું અથાણું. તો કેવી લાગી આપને આજની વાનગી? જો તમને ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી મને પ્રોત્સાહન આપશો, જેથી કરીને હું આવી જ નવી નવી વાનગીઓ લઈ
आपनी समक्ष आवती रहूँ। थैंक यू।